नमस्ते विद्यार्थी मित्रों, आपणे छठा चेप्टर जैविक क्रियाओमां छेले वात करी थी, अभ्यास कर्यो हतो के वनस्पतिनी अंदर पाणी तेमज जे द्राव्य खनिज क्षारो छे एनुं वहन बराबर छे केना द्वारा थाय छे, वनस्पतिना क्या अंगो बराबर छे क्या भागो तरफ थाय छे एनी चर्चा करी थी, बराबर छे। एटले पाणी अने जे द्राव्य क्षारो छे एना वहन साथे जे संकळायेली पेशी छे, बराबर छे, आपणे एने जलवाहक पेशी तरीके ओळखीए छीए, बराबर छे। अने आ जलवाहक छे એ જટિલ સ્થાયી પેશી છે। એ જ રીતે આપણે આજે અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિની અંદર ખોરાક અને અન્ય જે પદાર્થો છે, બરોબર છે, એનું જે વહન થાય છે દ્રાવ્ય સ્વરૂપે, જેને આપણે સ્થળાંતરણ કહેવાય, તો ખોરાક અને અન્ય પદાર્થો છે એનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે, એની સાથે સંકળાયેલી પેશી કઈ છે એના વિશે અભ્યાસ કરશું। क्लियर विद्यार्थी मित्रों, तो खोराक अने अन्य पदार्थों स्थानांतरण, तो खास करीने आपणे वात करी तो वनस्पति छे ए पोतानो खोराक केवी रीते बनावे, स्वयंपोषी पोषण धरावे छे, एटले सूर्यप्रकाशनी हाजरी में जाते ज पोते ज पोतानो खोराक बनावे छे। एटले आपणे कही शकी के वनस्पति छे, बराबर छे, ए प्रकाश संश्लेषणनी क्रिया द्वारा, कई क्रिया, प्रकाश संश्लेषणनी क्रिया द्वारा, बराबर छे, पोताना खोराकनुं शुं करे छे तो निर्माण करे छे। हवे आ खोराक छे, बराबर छे, ए खोराक एटले वनस्पति माटे शुं थई, निपज। आ निपजनुं द्राव्य स्वरूपे, बराबर छे, जे वहन थाय छे एने आपणे स्थळांतरण तरीके ओळखीए छीए। तो खास याद राखवानुं विद्यार्थी मित्रो કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે નિપજ મળે છે, ખોરાક મળે છે, આ ખોરાકનું દ્રાવ્ય સ્વરૂપે જે વહન થાય, આ નિપજનું દ્રાવ્ય સ્વરૂપે જે વહન થાય એને આપણે સ્થળાંતરણ કહે છે। તો સ્થળાંતરણ સાથે સંકળાયેલી પેશી, ખોરાક અને આ બધા પદાર્થોનું વહન એટલે કે સ્થળાંતરણ, બરોબર। તો સ્થળાંતરણ સાથે સંકળાયેલ એટલે કે જોડાયેલ સંકળાયેલ પેશી અથવા સંકળાયેલ સંવહન પેશી એનું નામ શું છે? તો અન્નવાહક પેશી, અન્નવાહક કહે છે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્થળાંતરણ સાથે સંકળાયેલ સંવહન પેશી જેનું નામ શું છે? અન્નવાહક પેશી, બરોબર છે। તો ખોરાક કે અન્ય પદાર્થોનું જે સ્થળાંતરણ થાય છે, આ સ્થળાંતરણ સાથે સંકળાયેલી જે સંવહન પેશી છે, આ પેશીનું નામ શું છે? તો અન્નવાહક પેશી। આ અન્નવાહક પેશી છે એ ખોરાક અને અન્ય પદાર્થોનું શું કરે છે? તો વહન કરે છે, બરોબર। જેમ જલવાહક પેશી છે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરે, એમ આ અન્નવાહક પેશી છે, બરોબર છે, એ ખોરાક અને અન્ય પદાર્થોનું શું કરે છે? વહન કરે છે। આપણે નવમા ધોરણમાં આના વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો કે અન્નવાહક પેશીના ઘટકો ક્યા છે, બરોબર છે, એ ઘટકો વિશે આપણે વાત કરી। ત્યાર પછી આપણે જોઈએ તો આ પેશી, અન્નવાહક પેશી જે ખોરાકનું સંવહન વહન કરે છે, તો આ અન્નવાહક પેશી છે એ કયા કયા પદાર્થો છે, બરોબર છે, એનું વહન કરે? તો આપણે જોઈએ તો અન્નવાહક પેશી છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે નિપજનું નિર્માણ થાય, આ નિપજનું વહન કરે। આ ઉપરાંત એમિનો એસિડ એનું વહન કરે, અને અન્ય પદાર્થો છે એ અન્નવાહકમાં શું પામે છે? વહન પામે છે। તો આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની નિપજો, નિપજો ઉપરાંત એમિનો એસિડ અને
અન્ય પદાર્થો અન્નવાહકમાં શું પામે છે? વહન પામે છે. તો અન્નવાહક પેશીની અંદર કેનું કેનું વહન થાય છે? તો અન્નવાહક પેશીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે નિપજનું નિર્માણ થાય આ નિપજો વહન પામે. આ ઉપરાંત એમિનો એસિડ છે એ વહન પામે છે. અને અન્ય પદાર્થો અથવા તો અન્ય જે દ્રવ્યો છે એ અન્નવાહકમાં શું પામે છે? વહન પામે છે. આ પદાર્થોનું વહન કઈ દિશામાં થાય? બરોબર છે, વનસ્પતિના કયા અંગો કયા ભાગો તરફ આ પદાર્થો છે એનો સંગ્રહ થાય છે અથવા તો વહન થાય છે. તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આ પદાર્થો છે, આ પદાર્થો મુખ્યત્વે મૂળમાં સંગ્રહ પામે છે. આ પદાર્થો મુખ્યત્વે ક્યાં સંગ્રહ પામે છે? તો મૂળમાં સંગ્રહ પામે છે. આ ઉપરાંત સંગ્રહ કરતી પેશીઓ, અથવા તો સંગ્રહ કરતા અંગો, ખબર છે, સંગ્રહ કરતા અંગો જેવા કે બીજ અને ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે પદાર્થો છે બરોબર પ્રકાશ સંશ્લેષણમાં જે નિપજનું નિર્માણ થાય તે એમિનો એસિડ અને અન્ય પદાર્થો છે એનું વહન ક્યાં ક્યાં થાય છે? તો એનું વહન ખાસ કરીને મુખ્યત્વે મૂળમાં થાય છે, બરોબર છે. આ ઉપરાંત સંગ્રહ કરતા જે અંગો છે, બરોબર, બીજ અને ફળ છે એમાં એનું વહન થાય છે. અને જે વૃદ્ધિ પામતા ભાગો છે વનસ્પતિના, બરોબર છે, એ વૃદ્ધિ પામતા ભાગો તરફ એનું શું થાય છે? વહન થાય છે, બરોબર છે. આ ઉપરાંત જો આપણે વાત કરી તો ખાસ કરીને સુક્રોઝ એટલે કે શર્કરા ને આપણે શું કહીએ છીએ? શર્કરા, ગળિયા પદાર્થો આપણે આને કહીએ છીએ. તો સુક્રોઝ છે, બરોબર છે, આ સુક્રોઝ કે જે એટીપી એટલે કે ઉર્જાનો એટીપી સ્વરૂપે સંગ્રહ થાય આપણે આ અભ્યાસ કરી ચૂક્યા છે, બરોબર છે. તો આ સુક્રોઝ છે એ એટીપીમાંથી ઉર્જાનો ઉપયોગ કરે છે, બરોબર છે, અને અન્નવાહકમાં એ શું પામે છે? સ્થળાંતરણ પામે છે, બરોબર છે. જો એ અન્નવાહકમાં સ્થળાંતરણ પામે તો અન્નવાહકમાં આશ્રુતિ દાબમાં શું થાય? વધારો થાય. જો આશ્રુતિ દાબમાં વધારો થાય તો અન્નવાહકમાં પાણી છે એ શું થાય છે? દબાણને કારણે દાખલ થાય છે. તો આપણે કહી શકીએ કે સુક્રોઝ છે એટલે કે શર્કરા છે એ એટીપીમાંથી, કેમાંથી? એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એટીપીમાંથી ઉર્જાનો ઉપયોગ કરે છે, બરોબર છે. એટીપીમાંથી ઉર્જાનો ઉપયોગ કરી અન્નવાહકમાં શું પામે છે? સ્થળાંતરણ પામે છે. બરોબર, જો આ શર્કરા છે એ એટીપીમાંથી ઉર્જા મેળવી અન્નવાહકમાં શું પામે? સ્થળાંતરણ પામે, બરોબર છે. તો અન્નવાહકમાં શું થાય છે? આશ્રુતિ દાબમાં વધારો થાય. તેથી તેમાં એટલે અન્નવાહકમાં આશ્રુતિ દાબમાં વધારો થાય છે, જેથી પેશીમાં એટલે કઈ પેશી? અન્નવાહક પેશીમાં
પાણી દાખલ થાય છે. જો આશ્રુતિ દાબમાં વધારો થાય, બરોબર છે, આપણે આશ્રુતિ વિશે આપણે અભ્યાસ ધોરણ 9 કર્યો, બરોબર છે, આશ્રુતિની ક્રિયા કઈ દિશામાં થાય, તો વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ. તો આશ્રુતિ દાબમાં જો વધારો થાય, જેથી કરીને આ અન્વાહક પેશી છે, આ અન્વાહક પેશીની અંદર પાણી છે એ શું થાય છે, દાખલ થાય છે. આ દબાણ છે અન્વાહક પેશીમાં શું સર્જાય છે, દબાણ. તો આ દબાણથી, બરોબર છે, આ દબાણથી અન્નવાહકમાં પદાર્થો અથવા તો દ્રવ્યો, અન્નવાહકના દ્રવ્યો, બરોબર છે, ખાસ યાદ રાખજો. જોજો અન્નવાહક પેશીમાં શું સર્જાય છે, દબાણ સર્જાય છે. અન્નવાહકના જે દ્રવ્યો છે અથવા તો પદાર્થો છે, આ દ્રવ્યો છે એ ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. જોજો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો પાણી છે અન્વાહક પેશીમાં દાખલ થયું એટલે દબાણમાં શું થયો, વધારો થયો. આ દબાણથી અન્વાહકમાં જે દ્રવ્યો રહેલા છે, બરોબર છે, આ દ્રવ્યો એ ઓછા દબાણ ધરાવતી પેશી તરફ શું પામે છે, વહન પામે છે. એટલે વધુ દબાણથી આ દ્રવ્યોનું વહન ઓછા દબાણ તરફ થાય છે. એટલે જે પેશીમાં દબાણ ઓછું છે, બરોબર છે, એ તરફ અન્વાહકની અંદર રહેલા દ્રવ્યો છે એ શું પામે છે, વહન પામે છે. કઈ દિશામાં, તો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ એ શું પામે છે, વહન પામે છે. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે દબાણ વધે એટલે અન્વાહકની અંદર રહેલા જે દ્રવ્યો પદાર્થો છે એ ઓછા દબાણ ધરાવતી પેશી તરફ શું પામે છે, તો વહન પામે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી, બરોબર છે, તો ખાસ કરીને વસંત ઋતુમાં નવા પર્ણ આવે, બરોબર છે, પોતાના બધા પર્ણ છે એ શું થાય, ખરી પડે અને નવા પર્ણ આવે. તો વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડ છે, મૂળ અને પ્રકાંડ, મૂળ અને પ્રકાંડની પેશીમાં સંચિત શર્કરા છે, બરોબર છે, આ સંચિત શર્કરાનું સ્થળાંતરણ છે, સ્થળાંતરણ કલિકાઓમાં થાય છે. શા માટે કલિકામાં થાય છે, તો જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડ એની જે પેશીઓ છે એ પેશીની અંદર રહેલો જે સંચિત શર્કરા છે, આ સંચિત શર્કરાનું સ્થળાંતરણ કઈ દિશામાં થાય વસંત ઋતુમાં, તો કલિકાઓમાં થાય. કલિકામાં શા માટે કલિકામાં થાય છે, બરોબર છે, કલિકામાં સ્થળાંતરણ થાય છે, શા માટે એનું સ્થળાંતરણ કલિકામાં થાય છે સંચિત શર્કરાનું, બરોબર છે, કારણ કે તેમને વૃદ્ધિ માટે ઉર્જાની જરૂર હોય છે. વૃદ્ધિ માટે તેની ઉર્જાની જરૂરિયાત હોય છે. એટલે વનસ્પતિને વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત હોય, ઉર્જાની જરૂરિયાત હોવાથી મૂળ અને પ્રકાંડની અંદર જે પેશીઓની અંદર સંચિત શર્કરા છે, આ સંચિત શર્કરાનું કલિકા એટલે કે ટોચ તરફ શું થાય છે, વહન થાય છે, સ્થળાંતરણ થાય છે, જેથી વનસ્પતિ છે એની વૃદ્ધિ છે એ સરળતાથી થઈ શકે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે વનસ્પતિની જરૂરિયાત મુજબ, આ પરથી આપણે કહી શકાય કે વનસ્પતિ છે એની જરૂરિયાત મુજબ
બરોબર છે. અન્નવાહકમાં પદાર્થો છે એ શું પામે છે? વહન પામે છે. જેમ વનસ્પતિને જેમ જરૂરિયાત ઉદ્ભવે એમ, બરોબર છે, અન્નવાહકમાં દ્રવ્યો શું પામે છે? તો વહન પામે છે. તો આ વહન કેને દ્વારા થાય છે? તો અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થો છે બરોબર છે. તો ખોરાક અને અન્ય પદાર્થોનું જે સ્થળાંતરણ થાય છે, આ સ્થળાંતરણ કેના દ્વારા થાય છે? તો અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન એટલે કે તેની સાથે સંકળાયેલ જે સાથી કોષો છે એની મદદથી થાય. તો સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષોની મદદથી બરોબર છે. એની સાથે સંકળાયેલા જે સાથી કોષો છે, તો સંલગ્ન સાથી કોષો છે, આ સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં, કઈ નલિકા? આપણે આના વિશે અભ્યાસ કર્યો હતો 9મા ધોરણમાં. ચાલની નલિકામાં ઉર્ધ્વગમન અને અધોગમન એમ બંને દિશામાં થાય બરોબર છે. એમ બંને દિશામાં થાય છે. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે અન્નવાહક પેશી છે એમાં ખોરાક અને અન્ય પદાર્થો છે એનું સ્થળાંતરણ કેના દ્વારા થાય? તો અન્નવાહક પેશીમાં ખોરાક અને અન્ય પદાર્થોનું જે સ્થળાંતરણ છે એની સાથે સંકળાયેલ અથવા તો એને સંલગ્ન જે સાથી કોષો છે, આ સાથી કોષોની મદદથી કેમાં? તો ચાલની નલિકામાં. કેમાં? ચાલની નલિકામાં. કઈ દિશામાં? તો ઉર્ધ્વગમન અને અધોગમન એટલે કે ઉપરની દિશામાં તેમજ નીચેની દિશામાં એમ બંને દિશામાં બરોબર છે આ ખોરાક અને અન્ય પદાર્થોનું વહન છે એ થાય છે. જેમ પાણીનું વહન કેમ માત્ર મૂળથી ઉર્ધ્વ દિશામાં થાય બરોબર છે, પરંતુ ખોરાક અને અન્ય પદાર્થોનું વહન છે અન્નવાહકમાં સાથી કોષોની મદદથી કેમાં? તો ચાલની નલિકામાં નીચેની તરફ અને ઉપરની એમ બંને દિશામાં આ બંને પદાર્થોનું વહન છે એ અન્નવાહક પેશીમાં થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વાત કરી ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ. હવે આપણે વાત કરી ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સર્જનની વાત કરીએ. આપણો છેલ્લી જૈવિક ક્રિયા બરોબર છે. આપણે સૌ પ્રથમ કઈ કઈ જૈવિક ક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો? પોષણ, ત્યાર પછી શ્વસન બરોબર છે, વહન અને છેલ્લે ઉત્સર્જન. પોષણ પૂરું આપણે કર્યું, પછી શ્વસન, વહન પૂરું કર્યું અત્યારે, અને હવે છેલ્લો આપણી જૈવિક ક્રિયા છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જન કેને કહેવાય?
આપણે બધા જાણીએ છીએ કે પ્રાણી શરીરની અંદર અથવા તો સજીવ પણ કહી શકીએ, બરોબર છે, વનસ્પતિની અંદર પણ ઉત્સર્જન થાય. આપણે ખાલી અત્યારે પ્રાણી શરીરની વાત કરી તો પ્રાણી શરીરની અંદર ઘણી બધી વિવિધ ચયાપચય ક્રિયાઓ થતી હોય, અને આ ચયાપચય ક્રિયાઓ છે, બરોબર છે, એના દ્વારા નકામા હાનિકારક પદાર્થો છે એ આપણા શરીરની અંદર શું થાય, ઉદ્ભવે. આ નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો હોય છે, અને જો આ નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો છે એનો આપણે શરીરની બહાર શું કરવો પડે, તત્કાળ ત્યાગ કરવો પડે, ઝડપથી એને બહાર ફેંકવા પડે, દૂર કરવા પડે. જો આપણે આવા પદાર્થોનો ત્યાગ ન કરીએ તો આ જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક જે પદાર્થો છે આપણા શરીરની અંદર શું થશે, એકત્રિત થશે, અને આ પદાર્થો છે એ આપણા શરીર માટે ખૂબ જ કેવા છે, નુકસાનકારક છે, જેનાથી ઘણા બધા રોગો છે એ થઈ શકે છે. તો ઉત્સર્જન કેને કહેશું, બરોબર છે. તો સૌ પ્રથમ વાત કરી તો પ્રાણી શરીરમાંથી, બરોબર, પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત, કેવા, નાઇટ્રોજનયુક્ત હાનિકારક નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચય હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો, કેવા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોને. તો માનવ શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોને, બરોબર છે, શરીરની બહાર શું કરવા, નિકાલ કરવા, ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ માટેની, ઉત્સર્ગ દ્રવ્યોના, બરોબર છે, નિકાલ માટેની જૈવિક પ્રક્રિયાને, એવી જૈવિક એટલે કે કુદરતી જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે, ઉત્સર્જન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જન કેને કહેશું, તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત એટલે નાઇટ્રોજન ધરાવતા જે હાનિકારક ચયાપચય, ચયાપચયની ક્રિયા દ્વારા જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક જે ઉત્સર્ગ દ્રવ્યો છે, આ ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટેની જે જૈવિક પ્રક્રિયા છે, આ જૈવિક પ્રક્રિયાને શું કહે છે, તો ઉત્સર્જન કહે છે, બરોબર. નિકાલ એટલે કે એનો ત્યાગ કરવો. આપણે બધા જાણીએ છીએ કે પ્રાણી શરીરની અંદર ઘણી બધી, બરોબર છે, વિવિધ ચયાપચય ક્રિયાઓ થતી હોય, અને આ ચયાપચય ક્રિયામાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક, બરોબર છે, આવા ઉત્સર્ગ દ્રવ્યો છે એ શું થતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે, અને આ ઉત્સર્ગ દ્રવ્યોનો આપણા શરીરની બહાર તત્કાળ શું કરવો પડે છે, ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે. જો આપણે આવા પદાર્થોનો ત્યાગ ન કરી તો હમણાં જ મેં વાત કરી, બરોબર, જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, જેથી કરીને આપણે ઘણા બધા રોગો છે એ થઈ શકે છે. જો આપણે વાત કરી વિવિધ પ્રાણીઓમાં, તો વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે. બધા પ્રાણીઓમાં ઉત્સર્જન માટે એક જ સરખી પ્રયુક્તિ હોતી નથી, તો વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે, બરોબર છે, આવા પદાર્થોના ત્યાગ કરવા માટે વિવિધ પ્રયુક્તિ જોવા મળે છે. એમાંની આપણે વાત કરી એક કોષી પ્રાણીઓની, તો મોટાભાગના એક કોષી પ્રાણીઓ છે, બરોબર છે, મોટાભાગના એક કોષી પ્રાણી, બરોબર છે, નાઇટ્રોજનયુક્ત, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, બરોબર છે, ઉત્સર્ગ દ્રવ્યો. આ એક કોષી જે પ્રાણીઓ છે
એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એ પોતાની શરીર સપાટીથી, ઉત્સર્ગ દ્રવ્યો શરીર સપાટીથી, બરોબર છે, શરીર સપાટીથી કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા, પ્રસરણની ક્રિયા દ્વારા પાણીમાં ત્યાગ કરે છે. તો મોટાભાગના એકકોષી પ્રાણીઓ છે, અમીબા, પેરામીસિયમ વગેરે એકકોષી પ્રાણી છે, મોટાભાગના એકકોષી પ્રાણીઓ છે એ નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક પદાર્થો છે, દ્રવ્યો છે, એનું શું કરે છે? તો શરીરની જે સપાટી છે, કારણ કે એની શરીર સપાટી છે પર્યાવરણના સંપર્કમાં હોય, સંપૂર્ણ શરીર સપાટી એ પર્યાવરણના સંપર્કમાં હોય, એટલે એની શરીર સપાટીથી, બરોબર છે, પ્રસરણની ક્રિયા દ્વારા, બરોબર છે, આ હાનિકારક પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, એનું પાણીમાં શું કરે છે? ત્યાગ કરે છે. જ્યારે જટિલ બહુકોષી આપણા જેવા જે પ્રાણીઓ છે, બરોબર, તો જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન માટે, બરોબર છે, ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગો ધરાવે છે. અથવા તો વિશિષ્ટ અંગોનો શું કરે છે? ઉપયોગ કરે છે. તો જે જટિલ બહુકોષી પ્રાણીઓ છે, આ જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગો ધરાવે છે, અને આ વિશિષ્ટ અંગોથી એ આ નકામા પદાર્થો છે, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, એનો શું કરે છે? શરીરની બહાર ત્યાગ કરે છે. તો અહીં આપણે વાત કરી ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું. હવે આપણે વાત કરશું, બરોબર છે, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. મનુષ્યની અંદર આ ઉત્સર્ગ દ્રવ્યો છે, બરોબર છે, આપણે કયા અંગો દ્વારા એનો શું કરીએ છીએ? ત્યાગ કરીએ છીએ. કેવી રીતે આ ઉત્સર્ગ દ્રવ્યોને અલગ પાડવામાં આવે છે એની ચર્ચા કરશું. તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર વિશે આપણે અભ્યાસ કરશું.